સુરતના અડાજણ પાલ વિસ્તારમાં સંપ્રતિ જીવ મૈત્રી સેવા યજ્ઞમાં કોરોનાની મહામારીમાં અબોલા પશુ પક્ષીઓને ભોજન કરાવવાનું અવિરત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સુરતના ના અડાજનપાલ વિસ્તારમાં સપ્રતિ જીવ મિત્ર સેવા જીવ દયા પ્રેમી ડેપ્યુટી મેયર શ્રી નીરવ શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આવા લોકડાઉનના સમયે અબોલા જીવો કે જે માંગી શકતા નથી કે કહી શકતા નથી અને ભૂખ દુઃખ કે વ્યથા વ્યક્ત કરી શકતા નથી તેવા સમગ્ર સુરત શહેરના અબોલા જીવોને ભોજન આપી એમની ભૂખને શાંતા સ્થાપવાનું કાર્ય આ સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સેવા યજ્ઞ સુરતના આળાજન પાલ વિસ્તારમાં આવેલા શ્રી ગુરુ રામ પવન ભૂમિમાં થઈ રહ્યું છે નીરવ શાહ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ આ સંસ્થાના માધ્યમથી આ કાર્યકર્તાઓ જ્યારે જ્યારે સર્વેમાં ગયા ત્યારે જ્યારે માનવ સેવાનું કાર્ય શરૂ કર્યું છે ત્યારે ખ્યાલ આવ્યો કે પશુ સેવા પણ એક આવશ્યક છે કારણ કે અત્યારે અનેકવિધ જગ્યા ઉપર ગાય ભેંસ રખડતા કૂતરાઓ અને પશુ પક્ષીઓ જેઓ મૂંગા છે અબોલ છે તેઓને પણ અત્યારે ભૂખ્યા સૂત્યા હોય એવી પરિસ્થિતિ છે અને આ સર્વે પછી ધ્યાન પર આવ્યું એટલે આજથી સમસ્ત સુરત શહેરમાં અબોલ પશુ પક્ષી કે જીવ કોઈ પણ ભૂખ્યું ના ઊંઘે તેના માટે સંપ્રતિ જીવદયા સેવા યજ્ઞની શરૂઆત કરીએ છીએ આપ જોઈ રહ્યા છો કે ગુરુ રામ ભૂમિ ખાતે તેઓને ભોજન માટે જે જરૂરિયાત હોય તે તડબૂચ કાકડી દૂધી એમના માટેના સ્પેશિયલ લાડુ પક્ષીઓ માટેના ચણ કૂતરા માટેના દૂધ અને બિસ્કીટ આ તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આજે અમારા દ્વારા અહીંયાથી ત્રીસ ટીમ બનાવીને ત્રીસે ત્રીસ યુવાનો એટલે એક ટીમમાં બે યુવાનો અલગ અલગ જગ્યા પર જશે અહીંયાથી તમામ વસ્તુઓ એમને આપવામાં આવશે આ જેટલા યુવાનો જાય છે એ તમામ યુવાનોને અમે અલગથી એક સ્પેશિયલાઇઝ માસ્ક આપીએ છીએ સેનેટાઈઝની બોટલ આપીએ છીએ તેમને પાસ આપીએ છીએ તેમને ટેમ્પાના વ્હીકલના પણ પાસ આપીએ છીએ અને આ સેવા કરવા જાય એટલે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ત્યાં આગળ આપણે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં રદ થઈને કોઈ પણ પશુ પક્ષી કે કૂતરા અત્યારે ભૂખ્યા ન ઊંઘે તે માટેની જવાબદારી શ્રી જૈન શ્વેતાંભર પૂજક યુવક મહાસંઘે સંભાળી છે અને એની આથી અમે શરૂઆત કરીએ છીએ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ કાર્યવાહી અમે ચાલુ રાખીશું માનવ સેવાનું કામ પણ ચાલુ છે કદાચ પંદર તારીખથી જો લોકડાઉન લંબાશે તો માનવ સેવાના કામમાં એટલે કે ફૂડ પેકેટમાં પણ આનાથી પણ વધારે બમણા જોરથી એ કાર્યવાહી પણ અમે શરૂ કરીશું સુરત શહેરમાં કોઈ ભૂખ્યો ન ઊંઘે તેવા નેમ સાથે આ કાર્યવાહી અમે ચાલુ કરીશું જૈન શેતા મુતિપૂજા સંઘ સંસ્થાનો લોકોને સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરે છે એ માટે પશુ પક્ષી અને ઓબલ જીવો માટે અમે એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને એના માટે એક સ્પેશિયલ નંબર કંટ્રોલ રૂમ માટે લીધો છે એ નંબર હું આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડું છું કે સુરત શહેરના કોઈ પણ ખૂણે કોઈ પણ પશુ પક્ષી તમને એવું લાગે કે આ ભૂખ્યું ઊંઘી રહ્યું છે તો જો આપ અમારો સંપર્ક કરશો આ અમારો હેલ્પલાઇન નંબર છે નાઇન ફાઇવ સેવન ફોર નાઇન ફાઇવ સેવન ફોર ડબલ થ્રી ડબલ થ્રી ડબલ ફોર હું ફરીથી બોલું છું નાઇન ફાઇવ સેવન ફોર ડબલ થ્રી ડબલ થ્રી ડબલ ફોર આ નંબર અમારો હેલ્પલાઇનનો નંબર છે આ નંબર પર શહેરના કોઈપણ ખૂણાથી જો અમને વાત મળશે કે અહીંયા આગળ અબોલ પશુ પક્ષી ભૂખ્યા ઊંઘે છે તો અમારી ટીમ અહીંયા આગળ ચાર ટીમ રિસ્પોન્સ ટીમ તૈયાર છે અને તાત્કાલિક ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરીશ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ સંપર્ક કરો આમ તમે સંપર્ક દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકશો પણ આ અભિયાન સવારના આઠ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલે છે કારણ કે ડોગીને ખવડાવવા માટે સવારનો સમય છે ક્યાંક ભેંસને એ લોકોનો બપોરનો સમય છે એટલે બારને એક વાગ્યા સુધી અમારા કાર્યકર્તાઓ ફિલ્ડમાં રહેશે એ સિવાય પણ ઇમરજન્સી ચાર ટીમ તો અમારી હંમેશા અહીંયા રહેશે હું નીતિન શાહ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે કોરોના વાયરસ પશુ પક્ષીઓ માટે અમારા પૂજ્ય ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી અને જીવદયા પ્રેમી ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહ એમની સુરત શહેરની જે જવાબદારી છે એમાં એ ફરતા હતા ત્યાં એમને ક્યાંક પશુઓને ભૂખ્યા પશુઓને જોયા અને એમને એમ થયું કે આપણે આ સેવા યજ્ઞ કરવો જોઈએ અને આપણે માનવ તો આપણે પોતાની ભૂખ દુઃખ અને વેથા કોકની સાથે વ્યક્ત કરી શકીએ છીએ પણ જ્યારે આ પશુઓ અબોલ પશુઓ કોઈની સામે પોતાની ભૂખ દુઃખ કે વેથા કરી શકતા નથી ત્યારે એમને જ્યારે પોતે અત્યારે ભૂખ્યા છે માણસ અત્યારે લોકડાઉનમાં બહાર નથી નીકળી શકતો અને એમને ખાવા માટે તકલીફ છે ત્યારે પશુઓનું શું એવો વિચાર આવતા નીરવભાઈએ અમારો સાથે સંપર્ક કરી અને સંકલન કર્યું અને યુવક મહાસંઘે આ આયોજન આખું સેવાયજ્ઞ ઉપાડી દીધો અને સંપ્રતિ સેવ અબોલ જીવો માટે સંપત્તિ યજ્ઞ આજથી અમે ગુરુ રામ પવન ભૂમિ ચાલુ કર્યો છે